नमस्कार दर्शक मित्रों, आपणे नियाळीशुं सिटी लाइन न्यूज चैनल में आजना मुख्य समाचारों। आजे मधरात थी एसटी कर्मचारियों की हड़ताल। वस्त्रापुर एम्यूजमेंट पार्क नु मुख्यमंत्री ने हस्ते लोकार्पण। वडोदरा खाते एसटी कर्मचारियों द्वारा सूत्रोच्चार। आरोग्य शाखा द्वारा चेकिंग। राजकोट में पीपीपी विरोध बंद नो ऐलान। राजकोट सिविल हॉस्पिटल में मर्डर आरोपी फरार। एंटी डिप्रेशन ड्रग्स साथे आरोपी की धरपकड़। नड़ियाद खाते वॉलीबॉल समर कोचिंग कैंप खुल्लो मुकायो। वल्लभ विद्यानगर खाते फूटबॉल समर कैंप नु उद्घाटन। लीमड़ी खाते खो खो रमतना समर कोचिंग नो शुभारंभ। तो राजपीपळा ना आंगणे समर कोचिंग कैंप प्रारंभ। मधरात थी एसटी कर्मचारी नी हड़ताल। गुजरात स्टेट रोड ट्रांसपोर्ट कोर्पोरेशन ना ड्राइवर कंडक्टर सहित 40,000 थी पण वधु कर्मचारी 29 एप्रिल ना बुधवार नी मध्यरात्रि ना 12 वाग्या थी लईने 30 एप्रिल नी गुरुवार नी मध्यरात्रि ना 12 वाग्या सुधी सामूहिक रीते मास्क सील उपर उतरी जवाना छे, जेना कारणे राज्य में फरती 6600 जेटली एसटी बसों ना पैडा थंभी जवाना होवाथी आ बसों में रोजिंदी मुसाफरी करता 25 लाख थी पण वधु मुसाफरो रजड़ी पड़शे। रोड सेफ्टी बिल ना उग्र विरोध तेमज कर्मचारी पर जेटली पड़तर मांगणीओ लईने कर्मचारी लपड़ा बने त्यारे मंगलवारे एसटी निगम ना मैनेजमेंट नी साथे कर्मचारी संगठन आगेवान नी आ लड़त ने टाळवा अंगे नी बैठक निष्फळ रहता आ स्थिति सर्जवा पामी छे। वस्त्रापुर मां एम्यूजमेंट पार्क नू मुख्यमंत्री ना हस्ते लोकार्पण। શહેરના પોસ્ટ વિસ્તાર વસ્ત્રાપુરમાં આવેલ લેક ગાર્ડનમાં પીપીપી ધોરણે બનાવવામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વસ્ત્રાપુર ગાર્ડન ખાતે કાર્યકરોની જંગી ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બાળકોને મજા આવે તેવો એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ કર્યા બાદ રિમોટથી ચાલતી બેબી કારનું પણ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે મેયર મીનાક્ષીબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ વગેરે હોદ્દેદારો, કમિશનર ડી થારા તથા ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। લોકાર્પણ પ્રસંગે વસ્ત્રાપુર તળાવ સુકુ ભટ્ટ હોવાથી તળાવના નર્મદ નીરને ભરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી। આપણે ક્યાં ઉભા છીએ? આજે ગતિશીલ ગુજરાતનું અમદાવાદનું નરસિંહ મહેતા સરોવર કેવું કે ખાબોચ્યું કેવું? નરસિંહ મહેતા સરોવર કહેતા શરમ આવે છે, ખાબોચ્યું છે, ત્યાં વાસ મારે છે, સવારે લોકોને રૂમાલ લઈને મોઢે નીકળવું પડે છે, દુર્ગંધ મારે છે। તો એક બાજુ નરસિંહ મહેતાના સરોવરની બાજુમાં જ રાઈડ કાલે મુખ્યમંત્રી ઓપન કરવા આવ્યા ત્યારે કોર્પોરેશને તળાવ ભરવાની પણ તસ્દી લીધી નથી। કોર્પોરેશન જાગશે કે કોર્પોરેશન સૂતેલું જ રહેશે હવે આપણે જોવાનું રહેશે। અશ્વિન લીંબાચિયા કેમેરામેન સાથે, રિપોર્ટર પરેશભાઈ વાસિયા, સિટી લાઈન ન્યૂઝ। વડોદરા ખાતે એસટી કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર। ભારત સરકાર દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ સેફટી બિલ પાર્લામેન્ટ લાવી રહેલ છે, ત્યારે જેના માટે સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટ દ્વારા 30 એપ્રિલે બંધનું એલાન અપાય છે, ત્યારે વડોદરામાં પણ આ ઉપરાંત એસટી કર્મચારીની પડતર માંગણીઓ લઈને રેસકોર્સ સર્કલ એસટી કર્મચારી ખાતે કર્મચારીઓને સૂત્રોચ્ચાર કર્યા હતા। છઠ્ઠા પગાર પંચ મુજબ એસઆરએ સીએલએ આપવું જોઈએ જેવી માંગણીનો સમાવેશ થાય છે। અમારે હજી પડતર માંગણીઓ જોઈએ, જેવી કે રોડ સેફ્ટી બિલ 2014, પગાર પંચની ખામીઓ, પછી પાર્ટ ટાઈમ કર્મચારીઓને કાયમી નથી કરવા, પછી આશ્રિતોને 2002 પછી લીધેલા નથી, એલટીસી પછી સીસી ટ્રિપલસી પરીક્ષાના જે પ્રમાણપત્રો માટેની છે, આ જે બધી 19 કે 17 માંગણીઓ છે એના માટેનો ભાગરૂપે 29 તારીખ મધ્યરાત્રિથી વડોદરા વિભાગ તેમજ ઓલ ગુજરાતના એસટીના કર્મચારીઓ હડતાળ પર જશે અને સામૂહિક બંધ થઈ જશે। માંગ સ્વીકારાશે નહીં તો આગામી વલણ શું રહેશે? માંગ સ્વીકારાય તો અચક્કસ મુદતની ઉપરથી સંકલન સમિતિ દ્વારા અમને આયોજન પત્રિકામાં આપેલું જ છે, અચક્કસ મુદતે રજા સામૂહિક આપવામાં આવશે। આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ। ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના રસવાળા કેરીનો રસ વેચવાનું ચાલુ કરી દે છે, ત્યારે વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય શાખા દ્વારા છાણી, નિઝામપુરા, કારેલીબાગ જેવા કે અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય શાખા દ્વારા રેડ પાડી હતી, ત્યારે અમુક વિસ્તારમાં રસમાં વપરાતા કલરના સેમ્પલિંગ લેવામાં આવ્યા હતા અને 10 કિલો ખરાબ કેરીનો નાશ કરવામાં આવ્યો હતો। માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ એસ પટેલ સાહેબ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અધિકારી અમલદાર શ્રી ડૉક્ટર મુકેશભાઈ સાહેબની સૂચનાથી આજે વડોદરા શહેરમાં કેરીના રસ મેંગો મિલ્કશેક બનાવતા જે પેકિંગ મેન્યુફેક્ચર યુનિટ છે ત્યાં સ્થળો પર ચેકિંગ કરેલ છે
અત્યારે અમે કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલમાં જલારામ રસ, ઉત્તમ રસ બોચરાજી રોડ પર તથા અત્યારે અહીંયા નિઝામપુરા ગામ પાસે આવેલ શ્રી કૃષ્ણ રસ ભંડારમાં તપાસની હાથ ધરેલી છે. અને અત્યારે તે લોકોને ભાઈ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે તથા ખરાબ કેરીનો જો યુઝ થતો હોય અમે ડિસ્ટ્રોય કરાવેલું છે તથા તેઓ મેન્યુફેક્ચરમાં રસમાં અથવા તો મેંગો મિલ્કશેકમાં જે કલરનો કલરનો ઉપયોગ કરે છે તેની ખાસ ચેકિંગ કરેલી છે. અત્યારે દરેક જગ્યાએ અમને નેચરલ કલરનો યુઝ કરતા માટે જોવા મળે છે. સિન્થેટિક ફૂડ કલર એ લોકોએ બાદ કરી દીધો છે. રાજકોટમાં પીપીપી વિરોધ બંધનું એલાન. રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઝુંપડપટ્ટી હટાવી ત્યાં આવાસ યોજના બનાવવાની પીપીપી યોજનાનો શરૂઆતથી જ ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રિયાધારનો સર્વે કરતા 21 કરોડ રૂપિયા મનપાને બિલ્ડર ચૂકવશે તેવું જાણવા મળતા આ રકમ કરતા 1 કરોડ રૂપિયા ઝુંપડપટ્ટી મહાપરિષદ દ્વારા ચૂકવવાના આહવાન કરવામાં આવ્યું છે. પણ ડિમોલિશન કોઈ કાળે નહીં થવા દેવામાં આવે એવું બિલ્ડર જો 21 કરોડ રૂપિયા ચૂકવવાના હોય તો ડિમોલિશન નહીં કરવા અને ગરીબોની ઝુંપડપટ્ટી એમની એમ જ રાખવા માટે ઝુંપડપટ્ટી મહાપરિષદ દ્વારા મનપાને 31 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મનપા દ્વારા આગામી શનિવારના રોજ ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઝુંપડપટ્ટી મહાપરિષદ દ્વારા આવતીકાલે રૈયાધારના લોકોની સાથે રાખીને આ પીપીપી યોજના બંધ કરવા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. તેમજ શનિવારે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોઈ પણ ભોગે ડિમોલિશન નહીં થવા દેવામાં આવે સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે. છતાં આવી ધમકીભરી ભાષામાં કે ડરાવવા માટેની ભાષામાં વાત તો એ કરે જ છે. એની સામે અમે 2 તારીખે રાજકોટ બંધનું એલાન આપીએ છીએ લોકોના સાથ અને સહકારથી. રૈયાધાર અને ઘનશ્યામનગર એ 2 ઝૂંપડપટ્ટી સૌથી પહેલી ટેન્ડરથી વેચાણી એમાં રૈયાધારના એને 21 કરોડ રૂપિયા ટેન્ડર હતું એને પાસ કર્યું. ઘનશ્યામનગર 9 કરોડમાં પાસ કર્યું. આજે અમને એવું લાગે છે આજે અમારા જે ઝુંપડપટ્ટીમાં રિયાધારમાં લોકો રહેશે એમને એવું કીધું કે કોઈ પણ રીતે ખાના ખરાબી અટકતી હોય જેવામાં ભ્રષ્ટાચાર ન હોય તો અમે 21 કરોડને બદલે અમે 31 કરોડ આપવા તૈયાર છીએ. રિયાધારના લોકો 21 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. આ ઓફર તમે નહીં સ્વીકારો સરકારને પણ અમે કહીએ છીએ. જો આમાં તમે ફેરવિચારણા નહીં કરો તો મતલબ એ નીકળે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે અને એની સામે અમે બંધનું એલાન આપીએ છીએ. કમિશનરનો બંગલો છે અમારે પાડવા જવું છે તો અમે એનો સામાન ભરવા પણ જવાના કે તમે પણ આવા સીધામાં રહેવા જાઓ તમને ખબર પડે કે નર્ક કરતાં પણ બદતર સ્થિતિ ત્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મર્ડર આરોપી ફરાર. કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે પોલીસ કરતાં આરોપીઓ સાતીર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલ સબ જેલમાં ભાઈની હત્યાના ગુનામાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લેવામાં આવ્યો હતો. પરંતુ સાતિર દિમાગ ધરાવતા કેદીએ ટોયલેટ જવું છે તેમ કહી ટોયલેટની બારી તોડીને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાંથી આરોપી ફરાર થઈ જતા આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. મૂળ ઉત્તરપ્રદેશનો અને રાજકોટ નજીક મટોડામાં આવેલી ઓસ્કાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા સંતોષકુમાર અમૃતલાલ નથુલાલ સરોજ તેના ભાઈની હત્યા નિપજાવી હતી. આ ગુનામાં લોધિકા પોલીસ સ્ટેશન તેની ધરપકડ કરી હતી. લોધિકા પોલીસે ભાઈની હત્યાના ગુનામાં ગોંડલ સબ જેલમાં ખસેડ્યો હતો. આજે સંતોષને તથા અન્ય એક હત્યાના ગુનાના આરોપીને સારવાર માટે પોલીસ જપ્તા હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સંતોષે પોતાને ટોયલેટ જવું છે તેવું જણાવી પોતે ટોયલેટમાં અંદર ઘૂસ્યો હતો અને બારી તોડી પોતે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. આજે બપોરે 12:15 અરસામાં સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ગોંડલ સબ જેલમાંથી 2 આરોપીને જાપ્તામાં સારવાર માટે લાવેલ તે પૈકી એક આરોપી સંતોષકુમાર અમૃતલાલ સરોજ લેટ્રિન જવાના બહાને સંડાસમાં જઈને ત્યાં બારીમાંથી નાસી ગયેલ છે. એ બાબતે અત્રે ઇન્ચાર્જ ફરિયાદ કરવા આવતા ફરિયાદની તજવીજ લઈ આગળની કાર્યવાહી ચાલુ છે. અહીંયા સારવાર માટે લાવેલ બંને આરોપીઓ 302 હતા અને હાલમાં જે નાસી ગયેલા આરોપી છે એ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી લોધિકા પોલીસ સ્ટેશનના 300 મર્ડરના ખૂનના આરોપી છે. એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ. વડોદરા નવાપુરા પોલીસ ચેકિંગ દરમિયાન નવાપુરા વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ગણેશ સૂર્યવંશી નામના
યુવકને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી એન્ટી ડિપ્રેશન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જથ્થો ઝડપાઈ જતા ચોકે ઉઠેલી પોલીસે યુવાનની અટકાયત કરી તેની વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે નાયબ પોલીસ કમિશનર શ્રી સાઉદ સાહેબને એક ઈસમ નવાપુરા વિસ્તારમાં શંકાશીલ પદાર્થ વેચે છે એવી બાતમી મળેલ. એ બાતમી આધારે અમને જાણ કરતા અમે તથા એમના સ્ટાફના માણસો સાથે વોચમાં રહી એ ઈસમને મટન શોપ પેલેસ પાસે આવી શંકાસ્પદ હાલતમાં એમની પાસે જે બેગ હતી એમાંથી કોઈ વસ્તુ વેચાણ કરે છે એવું લાગતા એને કોર્ડન કરી પકડી પાડેલ છે. એ જોતા એમાં પેન્ટાઝોસાઇન નામની મેડિસિનની દવા છે જે આજકાલ નશો કરવામાં ઘણા લોકો એનો ઉપયોગ કરી રહેલા છે. તેથી એ બાબતે આરોપી ગણેશ સૂર્યવંશીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી અમે કરી છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ બાબતે અમે ડ્રગ્સ વિભાગને પણ જાણ કરેલ અને એના અધિકારીઓ પણ આવીને એ બાબતનું સેમ્પલ લઈ ગયા છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે.